લોકસભાની ચૂંટણીના પગલે ગુજરાત રાજસ્થાન બોર્ડર પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન જામનગર પાર્સિંગને એક ક્રેટા કારમાંથી 1 કિલોથી વધુનું ડ્રગ્સ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. 1 કરોડથી વધુની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપાયેલા ત્રણેય લોકો જામનગરના હોવાનું સામે આવ્યું છે. લોકસભા ચૂંટણીના પગલે બનાસકાંઠા જિલ્લાની અન્ય રાજ્યને જોડતી ચેકપોસ્ટ પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં હાલ 2 કાયમી ચેકપોસ્ટ ઉપરાંત 4 હંગામી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસ ચેકિંગ કરી રહી હતી ત્યારે રાજસ્થાન તરફથી આવી રહેલી જામનગર પાસિંગની એક ક્રેટા કારની તલાશી લેતા તેમાંથી 1047 ગ્રામ મેથા ઇમ્ફેટામાઇન નામનું ડ્રગ્સ મળી આવ્યું હતું. જામનગર પાસિંગ ક્રેટા કારમાંથી ડ્રગ્સ સાથે જે 3 શખ્સો ઝડપાયેલા છે તેઓના નામ ઇશરાક બ્લોચ, સોહેલ સિંધી અને અસલમ અબ્દુલ સત્તાર દરજાદા છે, જેઓ તમામ જામનગર સહેવાના રહેવાસી છે. પોલીસે આ મામલે આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ આ ડ્રગ્સનો જથ્થો કોને આપવાના હતા તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે અમીરગઢ પોલીસ સ્ટેશનના PI ધવલ પટેલે જણાવ્યું હતું કે અમીરગઢ બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી 3 શખ્સો 1 કરોડથી વધુ કિંમતના મેથેમ્ફેટામાઇન ડ્રગ્સ સાથે ઝડપાયા છે. 3 શખ્સોની પ્રાથમિક પૂછપરછ કરતાં તેઓએ આ જથ્થો વાપી બોર્ડર પરથી મુંબઈના કોઈ શખ્સ પાસેથી લીધું હતું. ત્યારબાદ તેઓ કારમાં અજમેર ગયા હતા. અજમેરથી પરત ગુજરાત આવી રહ્યા હતા ત્યારે અમીરગઢ ચેકપોસ્ટ પર ઝડપાઈ ગયા હતા. અશોક રાણાવાસિયા, ZSTV, બનાસકાંઠા.